પ્રાંતિજ ખાતે કિસાન કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના કિસાનોની આવક 2022 સુધીમાં બમણી કરવા, કિસાનોમાં જાગૃતિ લાવવા, કાર્યનીતિ ઘડવા તેમજ આધુનિક ખેત પદ્ધતિ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. પ્રાંતિજ ખાતે બાગાયત અને પશુપાલન વિભાગ મારફતે કિસાન કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આધુનિક ટેકનોલોજીથી ખેતી પદ્ધતિ અંગેનું માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી નરસિંહભાઈ અમીન, તલોદના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોને હસ્તે ચેક, ટ્રોફી તથા સર્ટી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા તારીખ 16 અને 17 બે દિવસ ગુજરાતના તમામ તાલુકાઓમાં કૃષિ મહોત્સવનું આયોજન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન થઈ રહ્યું છે. રાજ્ય સરકારનો અભિગમ રહેલો છે કે આવનારા 5 વર્ષમાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય એ દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ કહેતા હતા કે ખેડૂતો પાસે જે જમીન છે એમાં વધારો થવાનો નથી, પણ દિન પ્રતિદિન જમીનમાં ઘટાડો થવાનો છે. ત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, આધુનિક ટેકનોલોજીની દ્રષ્ટિએ ખેડૂતો ખેતી કરે અને આવનારા દિવસોમાં એમની પાસે જે જમીન છે એ જમીનમાંથી વધુ ને વધુ પાક મેળવી શકે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને 2005-06માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી અને આજે ગુજરાતના તમામ તાલુકાઓમાં વૈજ્ઞાનિકો મારફતે, કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો અને રાજ્ય સરકારના અધિકારીઓ મારફતે ખેડૂતોને સાચું માર્ગદર્શન મળે છે, જેના કારણે આવનારા દિવસોમાં ખેડૂતોની ખેત પેદાશમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. સંજય રાવલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.